मॉर्निंग विद्यार्थी मित्रों, आजना सेंट जेवियर्स स्कूल ना ऑनलाइन शिक्षण में हूँ आपनु हार्दिक स्वागत करूँ छु। मायसेल्फ हिमानी मिस। तो विद्यार्थी मित्रों, अपने आजकल ऑनलाइन शिक्षण ले रहा छे, जेना कारणे अपने सरस मजानो अभ्यासक्रम भणी रहा छे। तो विद्यार्थी मित्रों, आज अपने धोरण 7 विषय विज्ञान पाठ 16 पानी एक अमूल्य स्त्रोत। पानी छे ए तो बधाने खबर छे के शुं छे, तो के पानी छे ए दरेक सजीवनो जीवन टकावी राखवा माटेनो एक कुदरती स्त्रोत छे। आ माटे आपणे एक अमूल्य स्त्रोत तरीके गणीए छे के विद्यार्थी मित्रों, पानी छे तो काल छे, जो पानी छे तो तमारो भविष्य सुरक्षित छे। बहु सरस મજાનું આ સૂત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે। પાણી વિશેનું આ સૂત્ર છે, સાવ સાચું સૂત્ર છે, એકદમ સરસ મજાની એમાંથી સમજૂતી આપણને મળે છે કે પાણી છે તો કાલ છે। જો આ દુનિયાની અંદર પૃથ્વી ઉપર પાણી રહેલું હશે તો આપણે આવતીકાલ જોઈ શકશું। બીજું તો કે જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે, એટલે કે પાણીનો સ્ત્રોત જો ઉપલબ્ધ છે તો તમારી આગળની પેઢીનું અથવા તો તમારું ભવિષ્ય જે છે એ એકદમ સુરક્ષિત છે, એટલે કે તમને કોઈ જ પ્રકારની તંગી કે કોઈ જ પ્રકારની તમને ભવિષ્યમાં ઉપલબ્ધતા ઘટશે નહીં। આપણે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ધોરણમાં જોયું કે પૃથ્વીનો 2/3 ભાગ છે પાણીથી જ ભરેલો છે, બરાબર છે ને? પરંતુ એમાંથી સૌથી વધારેમાં વધારે પાણી ખારું પાણી છે, જે મહાસાગરો અને સાગરોની અંદર સચવાયેલું છે, જે આપણે ખારું ક્ષારવાળું પાણી ઉપયોગમાં લઈ શકતા નથી। આ ઉપરાંત જો આપણે વિચારીએ તો મીઠું પાણી છે સૌથી ઓછું પાણી છે દુનિયાની અંદર, પરંતુ કદાચ આપણે જાણતા હશું કે 22મી માર્ચનો દિવસ, 22મી માર્ચ છે એ દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઓળખાય છે। શેના વડે ઓળખાય છે? તો કે વિશ્વ જળ દિવસ। હવે એક સ્કૂલની અંદર આ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે અને તમારી બુક્સની અંદર એ સ્કૂલના પોસ્ટરો મૂકેલા છે સરસ મજાના। એ પોસ્ટરો જે છે એ મંગાવવામાં આવ્યા અને પોસ્ટરોની એક આકૃતિ બનાવવામાં, જેના કારણે આ પોસ્ટરો પરથી આપણને એક સંદેશ પ્રાપ્ત થાય છે કે યુ કેન સેવ વોટર, એટલે કે તમારે પાણીને બચાવવું જોઈએ તો પાણી તમને બચાવશે। એવરી ડ્રોપ કાઉન્ટ્સ, એટલે કે એક પાણીનું ટીપું આપણા માટે સરસ મજાનો ઉપલબ્ધતા કે ઉપયોગિતા લાવે છે। આ ઉપરાંત દરેક સૂત્રો છે પાણીના એ આપણા માટે ખૂબ જ જરૂરી છે, કંઈક ને કંઈક આપણને સંદેશો આપે છે। આવા સંદેશાઓ તમારે તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે, એની નોંધ બનાવવાની છે કે કયા કયા પાણીના સૂત્રો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી અને સંદેશ આપનાર છે। આ ઉપરાંત તમારા માતા પિતા પાસેથી પણ તમે પાણીના ઉપયોગો વિશે જાણી શકો છો। આ ઉપરાંત તમે જાણો છો કે દરરોજના જીવનની અંદર તમે પાણીનો કેટલો બધો ઉપયોગ કરો છો, પીવામાં, રસોઈ બનાવવામાં, સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, કચરા પોતા કરવામાં, ઉદ્યોગોમાં, બાંધકામમાં, અનેક જગ્યાએ પાણીનો ઉપયોગ છે। પાણીનો ઉપયોગ આપણે અગણિત છે અને પાણી તો આપણે જો ન હોય તો એકેય સજીવનું જીવન શક્ય જ નથી। આ ઉપરાંત દરેક સજીવો માટે ખોરાક ન મળે તો ચાલે, પણ પાણી વગર કોઈ પણ સજીવ ટકી શકતો નથી। આપણે એમ કહીએ કે મી સમય તો ઘણા બધા લોકો 1-2 દિવસ સુધી પાણી વગર રહી શકીએ છીએ, પાણી ન પીએ તો અમે ઉપવાસ પણ કરીએ છીએ, એવા સાચી વાત છે, તમે બધું કરી શકો છો, પણ ક્યાં સુધી? તો કે 1-2 દિવસ સુધી એ માત્ર શક્ય છે, બહુ બહુ તો અઠવાડિયા સુધી 15 દિવસ સુધી શક્ય છે। એ પછી તમારા શરીરને પાણીની ઉણપ ઊભી થાય છે, તમારું શરીર છે એકદમ નબળું બને છે,
त्यार पछी तमने डबड़ाई आवे छे अने क्यारेक तमे चक्कर खाईने पड़ी जाओ छो। एनु कारण शुं छे? तमारा शरीरमां पाणीनो घटो। એટલે કે દરેક સજીવ માટે પાણી છે એ ઉપયોગી છે। આ ઉપરાંત દરેક વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેની મહત્વની જવાબદારી છે। એટલા માટે જ એ લોકો વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે કે આપણને ખ્યાલ રહે કે પાણી છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત આપણે જો વિચારીએ કે એક સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવી કે જો તમારા માટે એક પાણીની ન્યૂનતમ માત્રા 50 પ્રતિ લિટર હોય, એક વ્યક્તિએ 50 લિટર પ્રતિ વ્યક્તિ દિનમાં હોય તો તમારે એટલું વિચારવાનું કે તમે પ્રતિ દિવસ 2.5 ડોલ છે એ પાણી છે એ વાપરો છો, છતાં પણ આપણે એમાં કરકસરપૂર્વક વાપરવું જોઈએ। શું કારણ? તો કે અમુક જગ્યાએ તો પાણીની તંગી છે, આપણને 2.5 જેટલું દરરોજનું વ્યક્તિદીઠ જો પાણી વાપરવા મળતું હોય તો આપણે ખુશ થવું જોઈએ કે આપણને આટલું પાણી મળે છે। પરંતુ બીજી જગ્યાએ તો શું છે કે કેટલાક સ્થાનોએ પાણીની અત્યંત તંગી છે, પાણી જ મળતું નથી। 15 દિવસ સુધી ક્યારેક તો પાણી મળે છે અથવા તો અમુક દિવસો સુધી તો પાણી પણ નથી મળતું। બિચારા લોકો નદી તળાવ સરોવરોમાંથી પાણી મેળવતા હોય છે। આ ઉપરાંત પાણી પણ ન પીવાનું મળે, પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે, દરેક સ્ત્રીઓ દૂર દૂર સુધી માઇલો સુધી પોતાના ઘડા માટલા લઈને પાણી ભરવા માટે જાય છે, ઘરે પાણી મળતું નથી, ઘર સુધી પાણી પહોંચતું નથી, આવા ઘણા બધા કારણોસર આપણને પાણીની તંગી ઉત્પન્ન થઈ છે। આપણે વિચારીએ કે પાણી તો બધે પાણી જ છે તો શું કામ પાણીની તંગી ઉદ્ભવે? એનું કારણ છે કે ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જેના કારણે પાણી છે બાષ્પીભવન થઈ જાય છે। આ ઉપરાંત જો આપણે વિચારીએ કે પાણી જે છે એના ઘણા બધા સમાચાર પત્રોની અંદર કટિંગ આવે છે, એના સમાચારો આવે છે, કેટલા ટકા પાણી રહ્યું છે, ડેમ છલકાણા છે, ડેમ ખાલી થઈ ગયો છે, ડેમનું તળિયું આવી ગયું છે, આવા બધા ઘણા બધા આપણે સમાચારો વાંચીએ છીએ, બરાબર છે ને? તો આ બધા સમાચારો દ્વારા આપણે વિચારી શકીએ છીએ કે પાણીની અત્યંત તંગી ઉત્પન્ન થાય છે। એ સૌથી વધારે ક્યારે ઉત્પન્ન થાય છે? તો કે ઉનાળામાં। પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગઈ છે, જેના કારણે આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે કેટલાક વર્ષોમાં પાણીનું માત્રા વિશ્વના 1/3 વધારે માણસોને આપણે તંગીનો સામનો કરવો પડશે। જો આવું જ પ્રદૂષણ ફેલાયેલું રહ્યું અને આવી જ ગરમી વધારે રહી તો આપણે પાણીની તંગીના વિષયમાં સૌથી વધારે વિષયે વિચારવું પડશે। આ જ વિષય સૌથી વધારે ચર્ચામાં હશે, જેના કારણે આપણે પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે પૃથ્વી ઉપર કેટલું પાણી ઉપલબ્ધ છે, જેના માટે આપણે વિચારી શકીએ છીએ કે આપણે કેટલું પાણી છે એ જાણવું હોય તો આપણે અંતરિક્ષ પરથી એક ચિત્ર પૃથ્વીનું લેવામાં આવેલું છે તમારી પુસ્તકની અંદર, જેમાં જેટલો ભૂરો ભૂરો ભાગ દેખાય છે એ બધું જ પાણી છે। પરંતુ આપણે અનુમાન લગાવી શકીએ કે પૃથ્વી સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે। કેટલા ટકા ભાગ પાણી છે? 71% ભાગ છે ઢંકાયેલો છે, અને પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો અને મહાસાગરોનું છે, એટલે કે ક્ષારવાળું છે। અને મીઠું પાણી કેટલું છે? તો કે નદીઓ સરોવરો ધ્રુવીય બરફ ભૂમિય જળ આ ઉપરાંત વાતાવરણમાં જે કાંઈ પાણી જોવા મળે છે એ બધું મીઠું પાણી છે। આ ઉપરાંત તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી। શું કામ યોગ્ય નથી? તો કે મહાસાગરો અને સમુદ્રથી સૌથી વધારે પાણી ઘેરાયેલું છે, જે ક્ષારવાળું છે, એ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, આ ઉપરાંત ઉદ્યોગમાં પણ નથી ચાલતું, જેના કારણે આપણે મીઠું પાણી વપરાશ માટે હોવું ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત આપણે ઘણા બધા સ્ત્રોત જાણ્યા કે નદીઓ સરોવરો ભૂમિય જળ ધ્રુવીય બરફ આ બધા દ્વારા આપણે મીઠું પાણી છે એ મેળવી શકતા હોઈએ છીએ,
परंतु मीठू पानी जे आपणे सापेक्ष रीते मात्रानुं अनुमान करवुं होय तो आपणे तेना माटे एक प्रवृत्ति करवी पड़े जेमां आपणे लेवानुं छे मध्यम कदनी डोल लेवानी छे અને 20 લિટર પાણીથી ભરવાની છે ડોલ કેટલી હોવી જોઈએ બકેટ તો કે 20 લિટર પાણી સમાય એટલી બકેટ હોવી જોઈએ હવે માની લો કે બકેટમાં ભરેલ પાણી એ પૃથ્વી પર રહેલું કુલ પાણી છે એટલે કે આપણે જેટલું 20 લિટર બકેટમાં પાણી ભર્યું છે એટલું પાણી એ પૃથ્વી ઉપરનું પાણી છે એવું આપણે સમજવાનું હવે 1.5 ml ક્ષમતાવાળી ચમચી લેવાની 5 ml ક્ષમતાવાળી ચમચી જે છે એ બકેટ માંથી 100 ચમચી પાણી ટમ્બલર માં ભરવાની બકેટ માંથી જે 5 ml ક્ષમતા વાળી ચમચી છે એ 100 ચમચી આપણે શેમાં નાખવાની છે ટમ્બલર માં નાખવાની છે એટલે હવે એ પરથી એવું માનવાનું કે આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે એટલે કે 5 ml મીઠું જળ છે હવે ટમ્બલર માંથી 30 ચમચી 5 ml વાળી ચમચી લેવાની પણ ટમ્બલર માંથી ટમ્બલર માંથી ભરીને 30 ચમચી તમારે કાચના પ્યાલામાં નાખવાની હવે એના ઉપરથી શું માનવાનું તો કે ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું આપણને એ મીઠું જળ છે ભૂમિય જળ સ્વરૂપ એટલે કે ભૂમિમાંથી આપણને 30% પાણી મળે છે અંતમાં પ્યાલામાંથી 1/4 એટલે કે અડધી ચમચી જેટલું પાણી લો શેમાંથી લેવાની કાચના પ્યાલામાંથી ચમચી જેટલું પાણી લેવાનું છે એના ઉપર શું માનવાનું તો કે આ વિશ્વના બધા સરોવરો અને નદીઓમાં સ્થિત કુલ પાણી છે પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે એટલે કે નદી અને સરોવરોની અંદર ફક્ત 1/4 જેટલું જ પાણી આપણને જમા થાય છે આ ઉપરાંત બકેટમાં વધેલું પાણી સમુદ્ર અને મહાસાગરોનું ઉપસ્થિત ખારું પાણી છે અને આંશિક રૂપે ભૂમિય જળ સ્વરૂપે આપણને જોવા મળે છે આ પાણી જે છે એ માનવ વપરાશ માટે ઉચિત નથી આ ઉપરાંત સ્નાન કરવાના ટમ્બલરમાં જે વધેલું પાણી છે એ હિમયુક્ત સ્વરૂપ ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે આપણને જોવા મળે છે આ ઉપરાંત પાણી આપણને સરળતાથી ઉપલબ્ધ થતું નથી એના માટે આપણે ખૂબ જ મહેનત પણ કરવી પડે છે અને કરકસરતા પણ કરવી પડે છે હવે એક બુઝો છે એ એવું જાણીને ચક્કરાઈ ગયો એને ચક્કર આવી ગયા એવું જાણીને કે આપણા માટે ઉપયોગમાં લેવાલાયક પાણીનો માત્રા તો ખૂબ જ ઓછી છે તો આપણને પાણી કઈ રીતે મળી શકે ક્યારે પહેલીએ ગણતરી કરીને જણાવ્યું કે મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના 0.006% છે પૃથ્વી ઉપર જેટલું કુલ પાણી છે એમાંથી આપણને કુલ માત્રાના 0.006% પાણી છે આપણને ઉપલબ્ધ થાય છે આ પ્રકારે આપણે જો જોઈએ તો પાણી મીઠું જળ છે એ આપણને ખૂબ જ ઓછું મળે છે એટલા માટે આ જાણકારીથી આપણને ચિંતા થવી જોઈએ કે આપણી પૃથ્વી ઉપર પાણી મીઠા જળની માત્રા ખૂબ જ ઓછી છે હવે જોવાના છે આપણે પાણીના સ્વરૂપો પાણી જે છે એ એના સ્વરૂપોમાં હોય છે કુલ 3 સ્વરૂપો છે આપણે કોઈક સમય ઉપયોગમાં લેવાતું પાણી બધું સમાપ્ત થઈ ગયું હવે તમે જાણો છો કે વિવિધ રીતે કુદરતી પ્રક્રિયાઓ થાય છે તેના દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા વધે છે આ ઉપરાંત કરોડો વર્ષોથી આ પાણીની માત્રા જે છે જળવાઈ રહી છે અને આ બધી જ પ્રક્રિયાનું એક જળ ચક્ર ચાલે છે જે આપણે છઠ્ઠા ધોરણમાં જળ ચક્ર ભણ્યા હતા કે સાગરો અને મહાસાગરોમાંથી સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થાય છે આ બધી જ વરાળો આકાશમાં જાય છે ધૂળના રજકણો વાયુ ભેજ આના દ્વારા વાદળો બંધાય છે અને વાદળોમાંથી નાની 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 કણિકાઓ સ્વરૂપે જે પૃથ્વી ઉપર પાણી ટપકે છે શું છે વરસાદ છે આ રીતે આપણે જળચક્ર નિયમિત રીતે કુદરતમાં ચાલ્યા કરે છે આ ઉપરાંત આપણે જો જળચક્ર વિશે જાણીએ એમ આપણે હવે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી 3 સ્વરૂપમાં જોવા મળે છે
શેમાં તો કે જળ ચક્રમાં જે પાણી પરિવહન પામે છે એ પાણીના સ્વરૂપો ત્રણ સ્વરૂપ છે ઘન સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે હોય છે અને તે ધ્રુવો પર બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે ઘન સ્વરૂપમાં ક્યાં જોવા મળે છે તો કે ધ્રુવીય પ્રદેશોમાં એકદમ હિમ બરફ હોય અને હિમ નદીઓ જે છે એ આખા બરફથી ઢંકાઈ ગયેલી હોય બીજું સ્વરૂપ છે પ્રવાહી સ્વરૂપ તો કે પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો ઝરણાઓ નદીઓ અને ભૂતલમાં જોવા મળે છે જે ક્ષારવાળું પણ હોઈ શકે છે અને મીઠું પણ હોઈ શકે છે અને ત્રીજું સ્વરૂપ જે છે એ છે વાયુ સ્વરૂપ છે વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસના જે વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે જે બાષ્પીભવન થઈને ઉપર જાય છે એ કયું સ્વરૂપ છે તો કે વાયુ સ્વરૂપ છે જે આ ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું હોય છે કોણ તો કે પાણી જળ ચક્રમાં આ પ્રક્રિયા ઘન પ્રવાહી અને વાયુ સતત રીતે પુનરાવર્તન થતું હોય છે તેથી સમસ્ત વિશ્વ પાણીનો ઉપયોગ જે છે એ કુળ જથ્થો અચળ રહેવાથી ઉપયોગ કરી શકે છે આ ઉપરાંત સમસ્ત વિશ્વનો ઉપયોગ પાણીનો ઉપયોગ જે છે એ અચળ રહે છે જેના કારણે આપણી જે જળ સંચયની પ્રક્રિયા છે એ એકદમ સરસ રીતે ચાલ્યા કરતી હોય છે આમ જો આપણે ઘર સુધી પાણીની પૂર્તિ કરવી હોય તો કઈ રીતે થાય છે તો કે દરેક નાગરિક સમૂહો દ્વારા એ સંચાલિત હોય છે દરેક નાગરિક સમૂહો દ્વારા પાણી જે છે એ આજુબાજુના સરોવરો નદીઓ તળાવો અને કૂવાઓમાંથી લાવવામાં આવે છે આ ઉપરાંત જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિની પાઇપલાઇનો નાખવામાં આવે છે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે જમીનની અંદર ગટર લાઈન અને પાણીની પાઇપલાઇનો નાખવામાં આવે છે જેના કારણે આપણા ઘર સુધી પાણી છે એ પહોંચી જાય છે આપણા ઘરના ટાંકામાં ખૂબ જ સરસ રીતે પાણી છે દરરોજ મ્યુનિસિપાલિટીના ટાઈમે આવી જતી હોય છે પરંતુ અમુક ગામડાઓ એવા છે કે જ્યાં મુખ્યત્વે અને મહિલાઓ તથા બાળકોને ઘડા કે માટલા લઈને પાણી ભરવા માટે ખૂબ જ દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે જેના કારણે એમાં બાળકોનો જે સમય છે ખૂબ જ વેડફાય છે અને વિદ્યાર્થી મિત્રો એમાં બાળકો જે છે ભણી શકતા નથી પોતાના ઘરના કામમાં જ રહે છે એના કારણે આજે બાળકો છે નિયમિત શાળાએ જઈ શકતા નથી કારણ કે તેઓને આ સ્ત્રોત પરથી પાણી લાવવામાં જ ખૂબ જ સમય નીકળી જતો હોય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો વિચારો કે પાણીની તંગી છે ખૂબ જ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે આપણા ઘરે તો પાણી આવતું હોય છે એટલે આપણે તો થોડી આજ કરીએ છીએ ને વાપર્યા કરીએ છીએ પરંતુ હંમેશા પાણી જે છે એ જનસંખ્યાનો એક મોટા ભાગનો ઉપયોગ માટે લેવાતો કૂવાઓ બોર હેન્ડપંપ દ્વારા આપણને પ્રાપ્ત કરીએ છીએ આ બધા જ પાણીના એકદમ મહત્વના સ્ત્રોત છે આ જે સ્ત્રોત છે એના દ્વારા આપણે પાણી છે એ મેળવી શકીએ છીએ હવે જોઈએ છેલ્લો મુદ્દો કે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત કોણ છે તો કે ભૂમિજળ છે આપણે ઘણા બધા સ્ત્રોત જોયા કયા કયા નદીઓ સરોવરો કૂવાઓ બોર આ બધા જ મહત્વના પાણીના સ્ત્રોત છે એમાંનો મુખ્ય સ્ત્રોત કોણ છે તો કે વરસાદ છે આ જે વરસાદ છે એના દ્વારા આપણને મીઠું જળ મળે છે પણ સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કયો તો કે ભૂમિજળ આપણે જ્યારે કોઈ જળાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ છીએ ત્યારે જમીન આપણને ભેજયુક્ત લાગે છે જમીનમાં ભેજ જે છે એ જમીનની સાથે સાથે એ પણ નિર્દેશિત કરે છે કે ઊંડે સુધી એ જગ્યાએ પાણી રહેલું છે પરંતુ જે પાણીનું સ્તર છે સુધી પહોંચવા માટે આપણે બોર ખોદીએ છીએ આ બોર દ્વારા આપણે જમીનના કણો વચ્ચેના જે અવકાશ અને ખાડાઓ છે એ પાણીથી ભરેલો છે આ જે પાણીથી ભરેલો અવકાશ છે એના દ્વારા આપણે ભૂમિજળ મેળવી શકીએ છીએ અને આ ભૂમિય જળસ્તર જે છે એ સંગ્રહાયેલા પાણીનું ઉપરનું સ્તર કહેવાય છે આ સંગ્રહાયેલા પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળસ્તર કહેવામાં આવે છે જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળસ્તર જુદી જુદી રીતે ફેલાયેલું છે
जल स्तर 1 मीटर थी पण ओछी ऊंडाई अथवा तो अनेक मीटर सुधी फैलायेलो हो छे जे आपणे भूमिय जल स्त्रोत तरीके ओळखीए छीए। અને ભૂમિય જળ સ્ત્રોત છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જ્યારે આપણને પાણીની તંગી ઊભી થાય છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ એક સ્ત્રોત કયો છે તો કે ભૂમિ જળ છે, જેના દ્વારા આપણે પાણી છે મેળવી શકતા હોઈએ છીએ। આ ઉપરાંત જો વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોમાંથી આ પાણી છે જમીનમાં પસાર થાય છે અને જમીનમાં પસાર થઈને અમુક ખાલી સ્થાનો અને તિરાડોમાં ભરાઈ જાય છે, જેના કારણે ભૂમિ જળનો સંગ્રહ થાય છે। આ ભૂમિ જળનો સંગ્રહ થવાથી ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામે છે અને આ ભૂમિમાં નીચેની તરફ પાણીનું પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ ક્રિયા કહેવામાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળ સ્તરના પાણીની પુનઃપૂર્તિ થાય છે। જો ભૂમિય જળ ઓછું થવા લાગે ત્યારે શું થાય છે તો કે નદીઓ અને સરોવરોમાંથી ભૂમિનું અને પાણીનું અંતઃસ્ત્રવણ થાય છે અને એ જે ખાલી સ્થાન છે એ ભરાઈ જાય છે, એટલે કે ફરી પાછું ભૂમિ જળ છે એ ભરાઈ જાય છે, જેના કારણે કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકો છે એના વચ્ચે જે ભૂમિય જળ સંચિત થાય છે એ સંચિત ભૂમિ જળના ભંડારોને જલભર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? જલભર કહેવામાં આવે છે। અને આ જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા તો હેન્ડ પંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે। તો આપણે આની અંદર શું શું જોયું? તો કે એક ભૂમિય જળ સ્તર જોયું, ભૂમિય જળ સ્તર, ત્યાર પછી શું જોયું? તો કે અંતઃસ્ત્રવણ દર। શું જોયું? અંતઃસ્ત્રવણ દર અને છેલ્લું જોયું આપણે જલભર। આ ત્રણેય ક્રિયાઓ દ્વારા ભૂમિ જળ છે એ સંચિત થાય છે અને ભૂમિ જળ જે છે એ આપણે ખૂબ જ સરસ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલા માટે જ ભૂમિ જળ છે એ પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઓળખાય છે। આ ઉપરાંત આપણે જ્યાં નિર્માણ કરીએ છીએ, કોઈ પણ બાંધકામ નિર્માણ કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ પાણીની જરૂર હોય છે, તેવા સ્થાનોએ ભૂમિય જળ સ્તર સુધી પહોંચવા માટે આપણે ક્યારેક બોરિંગની મદદ લેવી પડે છે અને બોરિંગની મદદ દ્વારા આપણે પાણી પ્રાપ્ત કરવા માટે કેટલી બધી ઊંડાઈ સુધી બોરિંગ કરવાથી ક્યારેક પાણી મળે છે અને ક્યારેક પાણી મળતું નથી। હવે આપણે જો જોઈએ તો કે આવું કરવાથી ભૂમિની અંદર જે છે એ નિરંતર પાણી બહાર આવ્યા કરે છે, એટલા માટે ભૂમિય જળ સ્ત્રોત છે ક્યારેક ખૂટી જવાની પણ શક્યતા છે, જેના કારણે આપણે અમુક જળ સ્તર સુધી જ ભૂમિય જળ સ્તર વાપરવું જોઈએ। જો ભૂમિય જળ સ્તર પૂર્ણ થઈ જાય તો આપણે ભૂમિય જળ સ્તરનો ફરી પાછો ઉપયોગ કરી શકતા નથી, એટલા માટે ભૂમિય જળ સ્તર છે એ આપણે સાચવવું ખૂબ જ જરૂરી છે અને આપણા માટે ખૂબ જ અસરકારક પણ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર હશે કે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત કોને ગણી શકીએ? તો કે ભૂમિ જળને ગણી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રસ્તાવના જોઈ, કેટલું પાણી ઉપલબ્ધ છે, પાણીના સ્વરૂપો જોયા અને પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે ભૂમિ જળ, તો આટલા મુદ્દાઓ જે છે એ તમને હવે સમજાણા હશે કે પાણી છે આપણા માટે કેટલું ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે પાણી બચાવશો ને, પાણીને આપણે બચાવવું કેટલું જરૂરી છે એ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે। તો હવે આપણે દરરોજ કરકસર પૂર્વક જ ગમે એટલું પાણી હા આપણે એમ કહીએ કે આટલું બધું પાણી આવે શું કરવાનું, પણ આપણે જો કરકસર કરશું તો બીજા લોકોને પાણી મળી શકશે। ઘણા બધા લોકો જે છે પાણીની તંગીમાં જીવતા હોય છે, એટલા માટે કે એને ત્યાં પાણી પહોંચતું નથી। હવે તો કે આપણે જો કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરશું તો એ લોકોને પાણી પહોંચી શકશે અને એ લોકો પાણી જે છે એ મેળવી શકશે। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે હવે તમે આ પાણી જે છે કરકસર પૂર્વક વાપરશો અને પાણીની ઉપયોગિતાને સમજશો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર।